ડાર્ક વેબ ઇન્ટરનેટનો એક એવો છુપાયેલો હિસ્સો કે જ્યાં સામાન્ય ઇન્ટરનેટ યુઝ કરતા લોકો જવાથી ગભરાય છે. તમે ઘણી વખત ડાર્ક વેબ વિશે ફિલ્મ, વેબ સિરીઝ કે પછી ન્યૂઝપેપરમાં વાંચ્યું હશે, પણ શું તમને ખબર છે કે આ ડાર્ક વેબ છે શું અને લોકો શું કામ આનાથી ગભરાઈ જાય છે? તો આજે હું તમને આના વિશે જ વાત કરવાનો છું. હાય ગાઈસ, હું છું મોહિન ને તમે જોઈ રહ્યા છો ટેકનિકલ કાઠિયાવાડી. ઇન્ટરનેટ ઉપર રહેલા તમામ ડેટાનો સમાવેશ WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબની અંદર થાય છે, અને આટલા વિશાળકાય ડેટાને ઇન્ટરનેટ ઉપર ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે સરફેસ વેબ, બીજું છે ડીપ વેબ અને ત્રીજું છે ડાર્ક વેબ. આમાંથી આપણે બધા સરફેસ વેબ વિશે જાણતા હોઈએ છીએ. આપણે ગૂગલ અને યાહુ જેવા સર્ચ એન્જિનમાં જઈને જે સર્ચ કરીએ છીએ અને તમને જે રિઝલ્ટ જોવા મળે છે તેને સરફેસ વેબ કહેવામાં આવે છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિ તેનો યુઝ કરી શકે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે, તમે હાલમાં જે વિડીયો યુટ્યુબની અંદર જોઈ રહ્યા છો તે સરફેસ વેબનું એક સરળ ઉદાહરણ છે. એટલે કે ગમે તે વ્યક્તિ આ વિડીયોને જોઈ શકે છે અને તેના માટે તેને કોઈ પણ પ્રકારના યુઝર નેમ કે પાસવર્ડની જરૂર પડતી નથી. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે સરફેસ વેબ કોને કહેવામાં આવે છે. વિડીયોની અંદર આગળ વધતા પહેલાં તમને જણાવી દઉં કે આપણે ઇન્ટરનેટ ઉપર જે સરફેસ વેબનો ઉપયોગ કરીએ છીએ તે ટોટલ ઇન્ટરનેટનો માત્ર 5% જ હિસ્સો છે, અને બાકીના 95% હિસ્સાનો સમાવેશ એ ડીપ વેબ અને ડાર્ક વેબની અંદર થાય છે. આ તો વાત થઈ સરફેસ વેબની. તો હવે વાત કરીએ ડીપ વેબની. ડીપ વેબને ઇનવિઝિબલ અથવા તો હાઈડન વેબ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઇન્ટરનેટનો એક ભાગ જ છે, પણ સર્ચ એન્જિનની અંદર ક્યાંય પણ જોવા મળતો નથી. આની અંદર રહેલો તમામ ડેટા એ છુપાયેલો રહે છે, અને તેને એક્સેસ કરવા માટે યુઝરનેમ અને પાસવર્ડની જરૂર પડે છે. આપણી પાસે રહેલ જીમેલ એકાઉન્ટ એ આનું સૌથી સરળ ઉદાહરણ છે, કારણ કે દરેક ઇન્ટરનેટ યુઝ કરતા વ્યક્તિ પાસે હાલ જીમેલ આઈડી હોય છે અને તેમાં મેલ પણ આવતા હશે. પણ ક્યારે એવું થયું છે કે તમે ઇન્ટરનેટ ઉપર સર્ચ કરતા હોય અને કોઈનો પણ મેલ તમને સર્ચ લિસ્ટની અંદર જોવા મળે? ના, ક્યારેય જોવા મળતો નથી. અને આવી રીતે ડીપ વેબના ઘણા બધા ઉદાહરણ છે જે આપણે સામાન્ય રીતે રોજિંદા જીવનમાં યુઝ કરતા હોઈએ છીએ, જેમ કે ગૂગલ ડ્રાઈવ, નેટ બેન્કિંગ વગેરે. ઇન્ટરનેટ ઉપર ઘણો બધો છુપાયેલો ડેટા હોય છે જેને ઇન્ટરનેટની અંદર બધા લોકો માટે સર્ચ કરવા માટે આપવામાં આવતો નથી. તેને કોડિંગની મદદથી હાઇડ કરી નાખવામાં આવે છે, જેને આપણે ડીપ વેબ કહીએ છીએ. હવે આપણે વાત કરીએ ડાર્ક વેબ વિશે. ડાર્ક વેબ એ ડીપ વેબનો જ એક હિસ્સો છે. જેમ નોર્મલ વેબસાઇટમાં .com, .in વગેરે જેવા ડોમેનનો ઉપયોગ કરવામાં આવે છે, તેમ ડાર્ક વેબની વેબસાઇટ માટે .onion ડોમેનનો ઉપયોગ કરવામાં આવે છે. પણ તેને આપણે આપણા નોર્મલ બ્રાઉઝર જેવા કે ગૂગલ ક્રોમ, મોઝિલા ફાયરફોક્સ કે પછી સફારી બ્રાઉઝરની અંદર યુઝ કરી શકતા નથી. ડાર્ક વેબની આ વેબસાઇટને યુઝ કરવા માટે એક અલગ બ્રાઉઝરનો ઉપયોગ કરવામાં આવે છે, જેનું નામ છે ટોર બ્રાઉઝર. આ બ્રાઉઝરની મદદથી તમે ડાર્ક વેબની તમામ વેબસાઇટને એક્સેસ કરી શકો છો. ટોર બ્રાઉઝર એ સિક્યોરિટી માટે બેસ્ટ બ્રાઉઝર ગણવામાં આવે છે, જેમાં આપણે ફોનની અંદર આપણા ઇન્ટરનેટના IP લોકેશનને બદલવા માટે અલગ અલગ VPNનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તેવી રીતે જ આ ટોર બ્રાઉઝરે આપણને ઇનબિલ્ટ VPN આપે છે, અને તે વારંવાર આપણા ઇન્ટરનેટના IP એડ્રેસને બદલાવ્યા રાખે છે, જેથી પોલીસ દ્વારા તેને ટ્રેક કરી શકાતું નથી. આથી લોકો ડાર્ક વેબનો ઉપયોગ ખૂબ જ સહેલાઈથી કરી શકે છે. ડાર્ક વેબની અંદર કોઈ પણ પ્રકારના નિયમો લાગુ પડતા નથી, તેથી લોકો ત્યાં કોઈ પણ પ્રકારના ગેરકાનૂની કામ કરી શકે છે અને તેના માટે તેને કોઈ પણ સજા પણ આપી શકતા નથી. જેમ આપણે એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી વેબસાઇટમાં જઈને વસ્તુની ખરીદી કરીએ છીએ, તેમ ડાર્ક વેબની અંદર લોકો ગેરકાનૂની હથિયાર અને ડ્રગ્સની ખરીદી પણ કરે છે. ડાર્ક વેબની અંદર ગેરકાનૂની હથિયાર અને ડ્રગ્સની ખરીદી સિવાય પણ ઘણા બધા ગેરકાનૂની કામ કરવામાં આવે છે, જેને તમે નોર્મલ સરફેસ વેબની અંદર કરવામાં આવે તો તમને જેલ પણ થઈ શકે છે. પણ ડાર્ક વેબની અંદર તમને કોઈ પણ નિયમ લાગુ પડતા નથી, અને લોકો તેના મન મુતાબિક કોઈ પણ વસ્તુની લેવેચ કરી શકે છે. આથી જ લોકો ડાર્ક વેબનું નામ સાંભળીને ગભરાઈ જાય છે અને ડાર્ક વેબનો ઉપયોગ કરવા માટે અટકાવે છે. ગવર્મેન્ટ દ્વારા ડાર્ક વેબની ઘણી બધી વેબસાઇટને બેન કરી નાખવામાં આવી છે, પરંતુ ડાર્ક વેબની વેબસાઇટનો સૌથી મોટો ફાયદો જ એ છે કે તમે ડાર્ક વેબની વેબસાઇટને તમારા કોમ્પ્યુટર ઉપર હોસ્ટ કરી શકો છો, અને જ્યાં સુધી તમારું કોમ્પ્યુટર ચાલુ હોય ત્યાં સુધી જ લોકો તે વેબસાઇટને ઓપન કરી શકે છે. જ્યારે તમે તમારા કોમ્પ્યુટરને ઓફ કરો છો
ત્યારે તે વેબસાઇટ પણ સાથોસાથ બંધ થઈ જાય છે. આથી પોલીસ પણ તેના ઉપર કોઈ પણ પગલાં લઈ શકતી નથી. હવે તમને એમ થતું હશે કે જો ડાર્ક વેબનો ઉપયોગ કરવો ગેરકાનૂની છે અને તેને ટોર બ્રાઉઝરની અંદર જ ઉપયોગ કરી શકાય છે, તો સરકાર દ્વારા ટોર બ્રાઉઝરને શું કામ બંધ કરી દેવામાં આવતું નથી? જો તમે આ વિચાર કરતા હો તો તમને જાણીને નવાઈ લાગશે કે આ ટોર બ્રાઉઝરની શરૂઆત અમેરિકન ગવર્મેન્ટ દ્વારા જ પ્રાઇવસીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. અને ટોર બ્રાઉઝરને ચલાવવા માટે હાલ ઘણી બધી મોટી કંપનીઓ દ્વારા તેને ફંડ આપવામાં આવે છે, જેમાં ગૂગલ અને ફેસબુક જેવી કંપનીનો પણ સમાવેશ થાય છે. ઘણા બધા દેશ તેમના પ્રાઇવેટ ડેટા પણ ડાર્ક વેબની અંદર રાખે છે, જેથી કોઈ પણ તેને હેક કરી શકે નહીં. હવે તમને ડાર્ક વેબ વિશેની માહિતી ખબર પડી ગઈ હશે અને હવે તમને ખબર છે કે લોકો શું કામ ડાર્ક વેબથી ગભરાઈ જાય છે અને તેને એક્સેસ કરવા માટેની ના પાડે છે. તો બસ વિડીયોમાં આજ માટે આટલું જ. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમને વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. તો હવે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.